बेन ने फरमाइश पण छे एकादो प्रसंग कहीश दीकरी शू सही साहेब हे दीकरी दीकरो बराबर छे एक कार्यक्रम में मैं वळे कीधु मैं कीधु दीकरी वालनो दरियो तो एक जणो इन्सर्ट करीने आम आवीने उभो रह्यो मन के दीकरी वालनो दरियो तो दीकरो हूँ सेंटिंग नो हरियो छे के मैं भाई तू ही वालनो दरियो छे एटो बेटा बापूजी सिगरेट पीता हो साहब सिगरेट तो दीकरी अंदर थी बे तीन सिगरेट बापूजी ना पाड़े कि तमे सिगरेट न पीशो तमने धुमाड़ो अंदर जशे नुकसान थशे ना ज पाड़े पण दीकरो ने छे साहब दीकरो इने इने बापनी बहु पेट बळ्यो ई दीकरो ना न पाड़े बाप ने ये मर्यादा ने पुतली है साहब दीकरो से ये बाप ने ना न पड़ी पण बाप ना पैकेट में थी बेतन सिगरेट तू काढी ले बायणे वाया जन पी आवे सु काम के बेतन सिगरेट नो कदाय धुमाड़ो मारा बाप मा पेट मा न जाए तो इने एटली असर ओशी नुकसान ओसु करे ई बाप नो दुख दीकरो माथे लई लेसे साहेब बाप नो दुख दीकरो माथे लई એટલે દીકરાને પણ ધન્યવાદ પણ આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે એક આ 1 મે ગુજરાત સ્થાપના દિવસ સાહેબ એક દી નાની એવી ગુજરાતની આપણે વાત કરીએ ગુજરાતની ગરિમા એની ધરતી ઉપર આપણે બેઠા છીએ ત્યારે શું ગુજરાતની ધરતી સાહેબ 1 મે 1960 ને દિવસે આપણે મુંબઈ મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યા 1 મે 1960 ત્યાં સુધી આપણે ભેગા હતા તે દી નોખા પડ્યા અને 1 મે 1960 પછી પીવાવાળા ન પીવાવાળા નોખા પડ્યા અહીં દારૂબંધી થઈ ત્યાં તો શું છે તે ભેગું રાખ્યું તો શું વાંધો હતો પણ ગુજરાત એ ગુજરાત સાહેબ गुजरात ने धरती आज गीतो लोकगीतो दुआओ छंदो जे गाया ने साहेब ये आपणी गुजरात नी धरती नी गरिमा छे अनेक छंदो लखाणा दुआ लखाणा भजनो लखाणा गीतो लखाणा लोकगीतो लखाणा लग्न गीतो लखाणा ई गुजरात नी धरती अने ई थी आगळ वात करू तो जे संतो ने हिमालय मां शांति नथी मळी ने साहेब इने आपणा गुजरात ना गिरनार मां आवू पड्युं छे शांति माटे ई आपणुं गुजरात साहेब हे ई सरदार वल्लभभाई पटेल नी आ गुजरात नी धरती महात्मा गांधी ने महात्मा ठीक से महात्मा गांधी पण सरदार वल्लभ भाई पटेल प्रत्ये मने मान करू हो साहेब लोखंडी पुरुष साहेब गांधीजी तो गांधी के एवं कहीं नहीं वाणियों बापू बनो शू बात करो ते वाणिया कोई बापू बने मैं खांदे बबे पैक लेता है नहीं तो वाणियों बापू न बने અમર અમર વાત ઘણી વખત અધરતી જતી હોય અહીંયા અમને મજા જ ન આવે અમુક અમુક એવા કોડા હોય સાહેબ હા એક જણો કહે મને કે આ સરકારે ડીઝલના ને પેટ્રોલના ભાવ હરકત કરી નહીં કહે મેં કહ્યું હા મને કે આ સરકારે સિંગ તેલના ને પામોલી કપાસિયા તેલના ને બધા ભાવ હરકત કરી નહીં કહે મેં કહ્યું હા મને કે આ સરકારે એક સોડા ને દારૂના ભાવ હરકત કરી નાખે ને તો કે ગંગ ના યા બોલો કે મેં કહ્યું ઈ તો આ સરકારના અધિકારીઓ ને કેવો એમાં કોઈક પીતા હશે તો તારું રાખશે કીધું નહીં તો શું રાખે કારણ કે એનું એનું દારૂ પીધો ને એની નજર એમાં જ હોય એક બાપા એને છોકરાને મેકલ્યો એ કે જા ઓલું ફાસ્ટ ટ્રેક લેતો આવ્યો કે ઓલા ગાડી ઉપર લગાડે ને ફાસ્ટ ટ્રેક આપણે ટોલ ટોલ ગેટ ઉપર લગાડવા તો કે જા ફાસ્ટ ટ્રેક લેતો આવ્યો ઝડપી તો 10 મિનિટમાં પાછો આવ્યો એ કે કેમ તરત પાછો આવ્યો તો કે ફાસ્ટ ટ્રેકમાં ગરદી હતી ને તે પછી રોયલ ટ્રેક લઈને આવતો રહ્યો કે બોલો એની નજર જ એમાં હોય સાહેબ હા એક જણો મને કે RT-PCR એટલે શું મેં ભાઈ મને ખબર નથી હો RT-PCR હતો પાછો મેં કહ્યું RT-PCR કોરોનામાં રિપોર્ટ કઈ થતા હતા RT-PCR પણ આપણને કોરોના થયો નથી એટલે આપણને કઈ ખબર નહીં રિપોર્ટ કરાવ્યો નથી આપણે કીધું તમને મને ખબર છે તમે શું એના આખો અર્થ કર્યો સાહેબ અમુક ટૂંકા ઓલા ના હોય એના અર્થ થતા હોય દાખલા તરીકે SBI એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBS એટલે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર
એટલે ટૂંકા અર્થો, એના પછી અર્થો થતા હોય. આ મિસિસ ટૂંકું છે, આપણે નથી કહેતા મિસિસ પત્નીને મિસિસ. હા, મિસિસ નો અર્થ એવો થાય કે મિસ્ટર ને સિસિસ કરીને હેઠે બેહારી દેવાનું નામ મિસિસ. અમુક ને તકલીફ હોય ભાઈ, એવું કઈ નથી. હા, હસબન્ડ બેન કે હશ તો હશે, બંધ તો બંધ થઈ જાય. અમારા ઘણા કાર્યક્રમ હોય ને, હા, તો અહીંયા ધતુરન ધતુર એમ પાંચ પાંચ બેઠા હોય ને, એટલે અમે કઈક જોખ કહેવી ને, એટલે બોલો ધતુર ઘરવાળીને પૂછે સ્મિતા બાપુના જોખમાં શું છે, એટલે તમે શું હાંટ્યું ક્યાં હોય આવ્યા છી, તારી જતી સીતુડી હવે તો નામ નહીં લેશ બોલો. હા, એક લવ મેરેજ કર્યા ને એની બહુનું નામ મધુ હતું, તો રહોડા આ રૂમમાં બેઠેલો, રહોડામાં હાથમાં અડળી પડી ને તાકે મધુ શું છે આ બધું, લે એટલે આ બધા અમુક ટૂંકા નામ હોય છે સાહેબ. હા, ઘણા આમ કંટાળેલા હોય સાહેબ, એવું કઈ નથી. એક જણા પ્રવચન સંતનું પ્રવચન સાંભળીને આવ્યો ને, એટલે ઘરે આવીને એના પત્નીને તેડી લીધા, હોય મીંડું આમ ગોળ ફેરવવા રાજી થઈ ગયું. એટલે એના પત્નીએ કીધું કે મહાત્માજીએ કે રોમેન્ટિક પ્રવચન આપ્યું છે કે, તો કે એવું કઈ નથી. તો કે કેમ આદા આ મૂડમાં છો કે રોમેન્ટિક મૂડમાં. પછી કીધું કે મહાત્માજી એવું કહેતા હતા કે પોતાનું દુઃખ પોતે જ ઉપાડવું કે. અમુક એક બેન તો નદીએ નાવા ગયા ને, ત્યાં ડૂબવા માંડ્યા. જો મારી વાત સાંભળો, અત્યારે હું તમે રાજભાઈ સરસ વ્યક્તિ વિક્યું, આપણી સંસ્કૃતિની જ વ્યક્તિ વિક્યું, પણ આ 1.5 કલાકનો જે કઈ રાઉન્ડ લીધો ને, તો અત્યારે હું તમે આમ નામ બેઠા હતા. શું આ બધો ડખો છે, આ હશે બધા. મારે કોઈને મોઢાનું સ્મિત બનવું હતું સાહેબ, આનંદમાં રાખવા હતા સાહેબ, એટલે હાસ્ય કલાકાર બન્યા છે. હે, પણ વાત આપણે હું એ કરતો હતો પતિ પત્નીની, પછી પતિ પત્નીનો મારા મગજમાં આવશે તો હું કહીશ પાછો. મોબાઈલ છે ને, ના મારે સમય મર્યાદા, મોબાઈલ પાછું, મોબાઈલ સારું છે આમ તો. આમાં બે લાઈનું છે હરેશભાઈ, ઓનલાઈન અને આઉટલાઈન. તમે ઘરે બેઠા બેઠા બધી જ વસ્તુ ઓનલાઈન મંગાવી શકો સાહેબ, સદુપયોગ કરો તો ઓનલાઈન, અને ખોટો ઉપયોગ કરો તો ઘરે પોલીસ પણ આવી શકે, આઉટલાઈન પણ હોય આમાં. હા, અને જેની પછી જે આખો દી નો જતો હોય એના મોબાઈલમાં આખો દી હોય જાય સાહેબ, એટલે આમ ઉપયોગ સારો કરો સારું છે. પણ અત્યારની અમુક અમુક છોકરા છે ને ધંધે લગાડે સાહેબ, બાપુજીને ધંધે લગાડે, એ તો હાળા ન લાગે છટકી જાય. હા, ધંધે લગાડી દે બાપુજીને. હા, એ ગણે ફેસબુક ઉપર કઈ ચેટિંગ થઈ ગયું, પછી ફોન કર્યો નંબર લઈને કે મંગું, એના મંગુ વિશે, મંગુ હું તારી વગર નહીં જીવી શકું કે, તો ફોન ઉપાડ્યો મંગુની માએ, પટારો ઉપર પીડ્યો જીત ગમે એવું પડી શકે, તો એટલે કે હું મંગુની મા બોલું છું કે મારા રોયા તું કોણ બોલે, તો છોકરો ફરી ગયો એ કે મારા બાપા તમારી વગર નહીં જીવી શકે કે. પોલીસે બાપુજીને ઉપાડ્યા, બાપુજી વાતમાં જાણે નહીં બોલે. એટલે વાત હું આપણે એ કરતો, એક બેન નદીએ નાવાઈ ગયા, એમાં ડૂબવા માંડ્યા, પણ વળી એના ભાઈ ખરા બેન ના, તો બેન બચી ગયા, પણ ફોનાનો દોરો 2-3 તોલાનો પીડ્યો તો નહીં ગયો પાણીમાં. એટલે ઘરે આવીને એના પતિને કે તમે કેટલા બધા ભાગશાળી છો કે, તો કેમ, તો કે મેં જે દોરો ફોનાનો દોરો આપડ્યો હતો ને એ ડૂબી ગયો, પણ હું બચી ગઈ કે. પછી એના ઘરને મોટો નિહાકો નાખીને કીધું, મારું બેટું જગતમાં કેવું છે કે, સાચી વસ્તુ ડૂબી જાય છે ને ખોટી તરી જાય છે કે, બોલો. આ પતિ પત્નીના જોક્સ, પણ આ દાંપત્ય જીવન આ જોક્સ હોય છે સાહેબ, આ સત્ય હકીકત નથી હોતી સાહેબ. આ તો ખાલી એક મજા આનંદ માટે. આ બેનો દીકરીઓના જોક્સ તો હું બહુ ઓછા કહું છું સાહેબ, કેમ કે એ તો એક શક્તિ છે ને, હમણાં રાજભાઈએ વાત કરી સાહેબ, પુરુષો સહન શક્તિ છે, એ શક્તિ છે સાહેબ. આ દેશના માતાની પરીક્ષા લેવા ભગવાન આવ્યા ને, તો ભગવાનને ભાગવું પડ્યું છે. આ દેશની માતાના હાથમાં જો તલવાર આવે ને, તો દુશ્મનને ભાગવું પડે. આ દેશની માતાના હાથમાં જો રામસાગર આવે ને, તો ભગવાનને ભાગવું પડ્યું સાહેબ. એ આ દેશની માતાઓ છે, ન તો આપણા દેશના દેવતાઓ કે કાયર નહોતા સાહેબ. કે જે હાવ કાયર નહોતા દેવય મારાને કેવો હતો પડકાર, ત્રિશુલ ધારી ગદા ધારી ને ચક્ર ધારી વાસુદેવ,
हिंगाणा ना धूप लीधाता गीता जी ना पाठ पीधाता साहब एवा देवताओ होता तो वीरबाई नी परीक्षा लेवा जलाराम नी परीक्षा लेवा आया वीरपुर नी महल पर तेदी भगवान ने मोजड़ियों मूकी भागवू पड़ू साहेब जलियाण नारी मागवा अने जेदी हरिवर आया होय तेदी हाथ ग्रसी ने दे हरकती अमरा काठियावाड़ में कोई साहेब है ई आपणी काठियावाड़ नी धरती साहेब पत्नी मांगी पत्नी दान में दे दीधी साहेब है आ विदेश नी धरती ऊपर अणु बॉम्ब बनावे टाइम बॉम्ब बनावे અને એમાં પાસે એવી ઘડિયાળ ફીટ કરી દે કે અલાર્મ એટલા વાગે વાગે એટલા વાગે જ બોમ્બ ફૂટે એવું અલાર્મ પણ ફીટ કરાવી કે વિદેશની ધરતી અલાર્મ જ બનાવી કે સાહેબ જલારામ તો ભારતની ધરતી બનાવી કે સાહેબ હા મોજડિયું મૂકીને ભાગવું પડ્યું છે સાહેબ પોતાની પત્ની દાનમાં દઈ દે જલારામ સાહેબ બીજાની લઈ લઈ આશારામ એવા એવા એવું કઈ નથી